દાહોદ જિલ્લામાં યોજાયેલ દિવાળી સ્નેહ સંમેલનમાં ડોક્ટર તોગરિયા મહેમાન બન્યા. દાહોદ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્નેહ સંમેલનમાં મહેમાન બન્યા ડોક્ટર તોગરિયા, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર તોગરિયા દિવાળી સ્નેહ મિલન નિમિત્તે દાહોદ શહેરના થયા હતા મહેમાન. ત્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રીના રણછોડભાઈ ભરવાડ, અખિલ ભારતીય રાષ્ટ્રીય કિસાન પરિષદ મંત્રી સુરેશસિંહ ચૌધરી, દાહોદ જિલ્લાના ઉપાધ્યક્ષ અમિતભાઈ દરજી સહિત અનેક માન્યતા રહ્યા હાજર. ત્યારે દાહોદના ઇન્દોર હાઈવે પર આવેલું જ્વાળાદેવી મંદિર પરિસરમાં ભારે ભીડ અને આસપાસના વિસ્તારોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે અબ કી બાર અચ્છે દિન સચ્ચે પક્કે હિન્દુઓ કઈ સરકાર શીર્ષક સાથે દિવાળી સ્નેહ કાર્યક્રમમાં ડોક્ટર તોગરિયાએ વડાપ્રધાન મોદીને પલટુ ખાન ના નામે સંબોધન કરી એમને બેવડા વ્યક્તિત્વને ઉજાગર કર્યા હતા. તો ડોક્ટર તોગરિયાએ કીધું હતું કે મોદીજી એક ભી બાર અયોધ્યા નહીં ગયે, લેકિન પાકિસ્તાન મેં નવાબ શરીફને મહેમાન બને. સરકાર ચાહે તો હિન્દુઓ કઈ કાશી અયોધ્યા સહિત અનેક મંદિરો કા વિવાદ હલ કરી શકતી હૈ. આવા વારા ચૂંટણી 2019 ને ધ્યાનમાં રાખીને ડોક્ટર તોગરિયા દાહોદ સહિત દેશભરમાં હિન્દુ હી આગે નામથી 10,000 કેન્દ્ર આવા વારા સપ્તાહમાં પ્રારંભ કરાશે. તો ડોક્ટર તોગરિયાના દાહોદ આગમનની સાથે હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને સ્થાનિક આગેવાનો દ્વારા ડોક્ટર તોગરિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કરતા દિવાળી સ્નેહ મિલનમાં મેં અબ કી બાર હિન્દુ સરકાર નો સંકલ્પ અને યોજના દાહોદ જિલ્લાની બનાવી છે. આ સરકાર પાસે આશા હતી યુવાનોનો રોજગાર, મોંઘવારીમાંથી મુક્તિ, સસ્તું શિક્ષણ અને દેવામુક્ત કિસાનને અયોધ્યામાં રામ મંદિર. આમાંનું કંઈ પણ ન થયું. ત્યારે હિન્દુઓએ હિન્દુ સરકાર બનાવવાનો સમય આવ્યો છે અને આ માટે દેશમાં 10,000થી વધારે ચૂંટણી સુધી પૂરો સમય આપનારા પ્રેરક હિન્દુ સાથી મેં શોધવાનું શરૂ કર્યું છે. અને આજે આનંદની વાત છે કે દાહોદમાંથી મને 50થી વધારે હિન્દુ પ્રેરક સાથી ગુજરાતમાં. મારી આશા 300ની હતી, દેશમાં 10,000 એટલે, પણ એવું લાગે છે કે ગુજરાતમાંથી જ 3,000 પ્રેરક સાથી મળશે. એમની મદદથી ગામડે ગામડે હિન્દુ હી આગે કેન્દ્ર ઊભું કરીને એમના દ્વારા 50 કરોડ મતદાતાને અબ કી બાર હિન્દુ સરકાર માટે તૈયાર કરવાની યોજના અમે દેશમાં શરૂ કરી છે. સર એક મિનિટ, અભી જો ભાજપ સરકાર હે વો શહેરો કે નામ બદલ રહી હૈ, ઇસ પર આપ ક્યા કહેંગે? 4.5 સાલ પહેલે ક્યો નહીં બદલા? 1998 મેં અમદાવાદ કા કર્ણાવતી કરને કા પ્રસ્તાવ ભાજપ કી દિલ્હી સરકાર કે પાસ ગયા થા, ઓર દિલ્હી સરકાર ને યે પ્રસ્તાવ વાપસ ભેજા થા, તબ કહાં સોયે થે ક્યા? ઓર અબ તક સોયે થે ક્યા? ચુનાવ આતા હૈ તબ યાદ આતા હૈ, સરકાર બની તબ રામ મંદિર કા કાનૂન ભી ક્યો નહીં બના ઓર નામ ક્યો નહીં બદલા? ફિર ભી નામ બદલતે હૈ તો અચ્છા હૈ, પર સિર્ફ નામ નહીં, થોડા કામ કા તરીકા ભી બદલો ભાઈ. નાગેશ્વર સેન, KTV ન્યૂઝ, ગુજરાતી, દાહોદ.